એ મોરારી બાપુએ સ્ટેજ ઉપરથી પોતાનો ભાવ વ્યક્ત કર્યો કે સોનલ ધામ છે, આપણે જે મરડા છે એને સોનલ ધામ તરીકે જાહેર થાય, જે મરડા ગામ છે એને બદલે આઈ શ્રી સોનલ ધામ કાઉન્સમાં મરડા એ રીતે આપવાનું છે. એ જ દ્રષ્ટિએ અમારાથી થતું અને જે અહીં બેઠેલા હતા અને પૂજ્ય બાપુએ અપીલ કરી છે એને બધા જ તાળીઓને ગગડાટ સાથે વધાવી લીધું. આપણે કહેવાય ને કે ઈસવીસન પહેલા અને ઈસવીસન પછી એમ અમારે અત્યારે અમે કહેવું હોય ને તો અમે કહી શકીએ સોનલમાં પહેલા અને સોનલમાં પછી, કારણ કે સોનલમાં પહેલા જે અમારી ચરણોની જે સ્થિતિ હતી અને અત્યારે જે ચરણ સમાજ જે આગળ આવ્યો છે. મઢડા ગામે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંના ભાવિ ભક્તો અને અહીંના જે લોકો છે એમની સાથે વાત કરીએ કે મઢડા ગામે કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો અહીંના લોકો સાથે સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. શું કહેશો કિશનભાઈ, એટલા સમયથી આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ સમય અત્યારે આવી ગયો છે ત્રિદિવસીય મહોત્સવ સોનલમાંનો, તો એના આયોજન વિશે શું કહેશો આપ? માતાજી, આમ તો આજે જે 11 તારીખ છે આજે પહેલું સત્ર હતું આપણું અને અત્યારે બીજું સત્ર ચાલી રહ્યું છે જ્યારે આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ ત્યારે. તો સવારના સત્રથી જે અમને આગમન વિશેની જે ધારણાઓ હતી એ અમે ધારણાઓ ઉપર અમે ખરા ઉતર્યા છીએ. જે વ્યવસ્થાપકોને જે ધારણા હતી એ ધારણા મુજબ જે મહેમાનો આવવાના હતા તે મહેમાનો સારી રીતે મોટી સંખ્યામાં આવ્યા છે. વક્તાઓ બધા મોટી સંખ્યામાં આવ્યા છે. માતાજીની કૃપાથી બધું સારી રીતે ચાલી રહ્યું છે. સવારનું સત્ર ખૂબ સારું રહ્યું. સવારના સત્રમાં આપણે દીપ પ્રાગટ્ય કર્યું છે. દીપ પ્રાગટ્ય પછી પ્રાર્થનાગાન કરવામાં આવ્યું છે અને પ્રાર્થનાગાન પછી જે સંતો અને મહંતો જે પધાર્યા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું છે અને તેના પછી મોરારી બાપુ અને મોરારી બાપુ પછી આપણા જે ઓમકારસિંહજી લખાવત છે એ બધાના વક્તવ્યો હતા. ભીખુદાનભાઈ અને બધાના વક્તવ્યો હતા અને વક્તવ્યના પછી આપણે માતાજીનું સન્માન કરવામાં આવ્યું છે. જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી પધાર્યા હતા, એમનું પણ વક્તવ્ય હતું અને અન્ય જે મહાનુભાવો હતા તેમનું સન્માન કર્યા પછી આપણે સેશન પૂરું કર્યું છે. સેશન પૂરું થયા પછી બધા જે VIPઓ અને મહાનુભાવો જે પધાર્યા હતા એ અહીંયા આપનું VIP ભોજન એમણે ગ્રહણ કર્યું અને પછી અત્યારે આપણું બીજું સત્ર ચાલી રહ્યું છે. બીજું સત્ર ચાલી રહ્યું છે તેમાં આપણે અલગ અલગ ડિગ્નિટરીઝ જે આપણા મહાનુભાવો છે એ બધા પધાર્યા છે અને એમનું સત્ર ચાલે છે. અને જે કાર્યક્રમ માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ છે તો જન્મ શતાબ્દી મહોત્સવ માતાજીનો ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ મંડળાના આંગણે આ પાવન ભૂમિ ઉપર અને જે ચારણ સમાજ અને ચારણેતર સમાજ અહીંયા પધાર્યો છે એમનું મરડા વતી મરડા પરિવાર વતી હું અને મુમાઈભાઈ સ્વાગત કરીએ છીએ બધાનું અને ખૂબ મોટી પ્રમાણમાં ખૂબ મોટી માત્રામાં બધા આવજો, બધા પધારજો. કારણ કે માતાજીને તો શું હતું કે રોટલો જ એમના માટે મોટી ઓલી મૂડી હતી કે કોઈ પણ આવી અને અહીંયા રોટલો અહીંયા ભૂખ્યાને રોટલો મળે અને જે માણસો અહીંયા પ્રસાદી ગ્રહણ કરશે એના માટે એને રોટલો મળે એ જ માતાજીનું મેઇન તપ હતું. કારણ કે માતાજીએ એક મોટી ચારણ સમાજમાં ક્રાંતિ કરી. અમે એક લાઈન હમણાં હું બોલું છું ઘણા સમયથી કે આપણે કહેવાય ને કે ઈસવીસન પહેલાં અને ઈસવીસન પછી એમ અમારે અત્યારે અમે કહેવું હોય ને તો અમે કહી શકીએ સોનલમાં પહેલાં અને સોનલમાં પછી, કારણ કે સોનલમાં પહેલાં જે અમારી ચારણોની જે સ્થિતિ હતી અને અત્યારે જે ચારણ સમાજ જે આગળ આવ્યો છે એટલે સોનલમાં પછી એટલે કે ઈસવીસન પછીની જે અમારી જે સ્થિતિ છે સોનલમાં પછીની એમાં ખૂબ મોટી સંખ્યામાં ચારણ સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે અને 18 વર્ણને માતાજીએ ખૂબ પોતાની કૃપા દૃષ્ટિથી પોતાને પ્રગતિના પંથે ચડાવ્યા છે. દોરા ધાગા હોય કુરિવાજોની પ્રથાઓ હોય એના માટે અને શિક્ષણ માટે માતાજી ખૂબ મોટી ક્રાંતિ કરી છે અને એની આલેખ જગાવી છે. એના પરિણામ સ્વરૂપે ચારણ સમાજ માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ મરણાના આંગણે કંચનમાં અને બનુમાની કૃપાથી કંચનમાંના આદેશથી ગિરિશાપાની નિષ્ઠાથી અને દાદુભાઈની દેખરેખની છે આજે ચારણ સમાજ અને 18 વર્ણ માતાજી સોનબાઈમાંનો જન્મ શતાબ્દી મહોત્સવ મરણાના આંગણે ઉજવી રહ્યો છે. એટલા માટે બધા પધારજો એ ફરી ફરીને વિનંતી કરીએ છીએ. પછી આપણે આયોજનની બધી અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 7-8 લાખ લોકોને રસોઈનું કામ કરવામાં આવ્યું છે તો રસોઈ વિભાગમાં કેટલાક અંદાજે કેટલાક જણાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે? રસોઈ વિભાગ જે છે આપણે તેના જે કાઉન્ટરમાં જે પીરસનારા છે તે બગદાણા આપણે બજરંગદાસ દસ બાપા મંદિરથી પધાર્યા છે તેઓ 1500 જણાનો એ સ્ટાફ છે. બીજો અમારો એટલો ને એટલો અમારો બીજો સ્ટાફ છે. ઓછામાં ઓછું માણસ 3 દિવસમાં અમારી જે ધારણા છે એ ધારણા 7-8 લાખ પબ્લિક અહીંયા પહોંચે એવી અમારી ધારણા છે અને ધારણા મુજબ આજે જે પહેલો દિવસ છે એમાં લગભગ અમારા ધારણા પ્રમાણે લગભગ આ બપોર સુધીમાં
50,000થી વધારે માણસ જમી ગયું હોય એવી અમારી ધારણા છે આજની તારીખે. અને બપોર પછી જે માણસ આવવાનો છે, કારણ કે સવારનો ટાઈમ હતો અને બપોર પછીનો જે ટાઈમ છે સાંજનો ટાઈમ હતો, એમાં વધારે પબ્લિક જોડાવાય એવી શક્યતા છે. એટલે ખૂબ મોટી પ્રમાણમાં અને અમે જે ધારણા ધારીએ છીએ કેટલી પબ્લિક થવાની છે એ 100% માતાજીની કૃપાથી થવાની છે. પછી મોરારી બાપુ દ્વારા આજે નિવેદન કરવામાં આવ્યું છે કે મઢડાને હવે સોનલ ધામ તરીકે પણ ઓળખવામાં આવશે, એના વિશે શું કહેશો? પૂજ્ય મોરારી બાપુ અહીંયા અવારનવાર આવે છે, એમને ગયા ટાઈમે આવ્યા હતા ત્યારે પણ એને વાત કરી હતી અને આજે ફરીથી મંચ ઉપરથી મોરારી બાપુએ પોતાનો ભાવ પ્રગટ કર્યો છે. મોરારી બાપુનો ચારણો પ્રત્યે તેઓ અલગથી પક્ષપાત છે અને એ પક્ષપાત એમને ખૂબ વારંવાર રજૂ કરે છે અને એ રજૂ કરવા માટે આજે મોરારી બાપુ ફરીથી અમારા આમંત્રણને માન આપી અને અહીંયા પધારેલા હતા. એ મોરારી બાપુએ સ્ટેજ ઉપરથી પોતાનો ભાવ વ્યક્ત કર્યો કે સોનલ ધામ છે આપણે જે મરડા છે એને સોનલ ધામ તરીકે જાહેર થાય અને સરકાર પણ એના વિશે વિચાર કરે અને ટુરિઝમ ક્ષેત્રે પણ સરકાર વિચાર કરી, કારણ કે કાયમીનું અહીંયા 2-3 હજાર માણસ કાયમ માટે આવે છે. કોઈ પણ વાર હોય, શિયાળો ચોમાસો ઉનાળો ગમે તે સિઝન હોય, કાયમી માટે એટલું પબ્લિક આવે છે અને શનિ રવિવારે તો પબ્લિક ખૂબ વધી જાય છે. એટલે આ એક તો આમ તો જાહેર સ્થળ થઈ ગયું છે બધા માટે, 18 વર્ષ માટે. તો મોરારી બાપુએ ભાવ પોતાના શબ્દોમાં રજૂ કર્યો હતો. મારું નામ મોમાય બાપી ગઢવી, જવાબ દરમિયાન રાષ્ટ્રીય સ્તરના મહામંત્રી અખિલ ભારતીય સારણ મહાસભાના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે. છેલ્લા 12 મહિનાથી આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમે તૈયારી કર્યા છીએ. એક વર્ષ પહેલાંની વાત કરું તો જ્યારે મઢડા ખાતેથી એટલે કચ્છથી મઢડા સમાપન, કચ્છથી શરૂઆત સોનલ બીજની અને મઢડા ખાતે સમાપન એ રીતે અમારું હતું અને અહીંથી દીપ જ્યોતિ અહીંયાથી દીપનું પ્રજ્વલન કરી અને કચ્છ લઈ ગયા અને ત્યાંથી અહીંયા ફરીથી મઢડા ખાતે સમાપન થવાનું છે. ત્યારે મને કહેતા જ ગૌરવ થાય છે કે માની ઈચ્છા હતી કે માત્ર માત્ર ચારણો વાતો નહીં, સ્ટેજ ઉપર સારી સારી વાતો, સારા સારા કપડાં, સારા સારા મંડપ એ નહીં, પણ સાચા અર્થમાં ચારણ સમાજનો કોઈ પણ વ્યક્તિ અથવા ચારણ એ પુરુષાર્થી બને ત્યારે કચ્છ ચારણ સમાજે એ અત્યારે આગલા વર્ષે એ શ્રી સોનલમાના નામે શતાબ્દી મહોત્સવ નિમિત્તે 100 સરોવર બનાવ્યા, 100 સ્મૃતિવન બનાવ્યા અને 100 બોરનું રિચાર્જ કર્યું. એના પછી બીજી એવી ઈચ્છા હતી કે મારો દીકરી દીકરો એ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે, એજ્યુકેશનમાં આગળ વધે, ઉદ્યોગમાં આગળ વધે. તો મને કહેતા ગૌરવ થાય છે કે શ્રી દેવલમાં અને આદરણીય શ્રી શેખરભાઈ એસીના નેતૃત્વમાં 5 દિવસ પહેલાં જ 6 તારીખે એ ગાંધીધામ ખાતે એક મોટો બિઝનેસ મીટ, ચારણ ગઢવી ઇન્ટરનેશનલ બિઝનેસ મીટ થઈ, જેમાં માત્ર ભારતના નહીં પણ ભારતથી બહારના લોકો પણ આવ્યા અને એક જ દિવસમાં 175 પાર્ટિસિપેટ લોકોએ માત્ર માત્ર મંથન ચિંતન લખ્યું, ચારણ ચારણ સમાજની વ્યક્તિને ઊભો ન લે, પોતે તો આગળ વધે પણ આગામી દિવસોની ભાવિ પેઢી યુવાનોને પણ આગળ લઈ જાય એ પ્રકારના સંકલ્પ સાથે ચિંતન મનન થયું. ગૌરવની વાત છે કે માની ઈચ્છા હતી કે આપણો દીકરો કલેક્ટર બને, આપણો દીકરો નાયબ કલેક્ટર બને, આપણે પીએસઆઈ બને, એના માટે આઈએસસી કોચિંગ સેન્ટર એક જ દિવસમાં 20 કરોડ રૂપિયા ખુલ્લા દઈને માત્ર 1 કલાકમાં થયું. એ બતાવે છે કે આઈમાની પૂર્ણ કૃપા શતાબ્દી મહોત્સવ નિમિત્તે છે. તો આ પ્રકારના કાર્યક્રમો એ પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારે હું કહેતા આજે સમજું છું કે આ 3 દિવસ અહીંયા આ આઈમાના નેતૃત્વમાં એમના આશીર્વાદથી આ શ્રી કંચનમાં દાદુભાઈ આદરણીય ગ્રીસાપા સમાજના બહુ વડીલો અત્યારે પદ્મશ્રીઓનું પ્રાસંગિક ઉદબોધન ચાલુ છે, ત્યારે આધ્યાત્મિક જગત, રાજકીય જગત, સામાજિક સંસ્થાઓ અને આ બધા જ લોકો અહીં આવી અને ચારણ સમાજને ચારણોત્વને જે પીરસે એનામાંથી સંકલ્પ લઈને આઈમાના જે 51 આદેશ હતા આજે જે પણ ચારડો છે એને વડીલો એમ કહે છે કે અહીંથી જાઓ ત્યારે એક સંકલ્પ લઈ જાણું કે માનો એક સંકલ્પ આદેશ જે છે એ આખી જીવનો નિવાસે તો જ સાચા અર્થમાં સોનલ બીજ ઉજવી કહેવાશે. એ ભાવ સાથે અહીં 3 દિવસના સેશન છે. હું તમને આજે ચોક્કસ કહીશ કે હું પણ મઢડા પહોંચ્યો છું, તમે પણ મઢડા આવો છો ને. જય માતાજી, જય મા સોનલ. આજે મોરારી બાપુએ નિવેદન આપ્યું છે કે મઢડાના નામ હવે સોનલ ધામ તરીકે ઓળખવામાં આવશે, એના વિશે શું કહેશો? પૂજ્ય મોરારી બાપુ મંચ ઉપરથી જાહેરમાં એમ કહે છે, આમ તો રાષ્ટ્રીય સંત છે પણ ચારણો માટે થોડોક અલગ એને ભાવ છે. એ એમ કહે છે કે મને ચારણો માટે પક્ષપાત છે, એટલા માટે કે ચારણ સમાજ એ દેવી પુત્ર, ચારણ સમાજ એ આઈ પરંપરાના વાહક છે, એટલે મને એના પ્રત્યે અલગ છે. એનો ભાવ આજે એમણે પ્રગટ કર્યો, એક સાધુ તરીકે નહીં પણ ચારણના સ્નેહી તરીકે, ચારણના સાનિધ્યના તાંતણા તરીકે બંધાયેલા એના જે ભાવ છે એના માટે એમ કીધું કે આજે શું આપી શકીએ આઈ માને. તો આઈ માને તો મા તો સમગ્ર વિશ્વમાં અણુઅણુમાં છે, પરંતુ આજે એમણે એમ કીધું કે આ ગામમાં જે મઢડા ગામ છે એને બદલે આ શ્રી સોનલ ધામ કાઉન્સમાં મઢડા એ રીતે આપવાનો છું. એ જ દ્રષ્ટિએ અમારાથી થતું અને જે અહીં બેઠેલા હતા અને પૂજ્ય બાપુએ અપીલ કરી છે એને બધા જ તાળીઓને ગગડાટ સાથે વધાવી લીધું. આનાથી પહેલાં પણ એમ કે દુલાભાઈ કાગ
પદ્મશ્રી દુલાભાઈ કાગ મજાદર ખાતે કથા હતી ત્યારે પણ મજાદર ગામને પણ એ આપણા કાગધામ તરીકે નામાંકન થાય એ નામ થઈ જ ગયું છે. તો હું માનું છું કે જ્યારે એમના દીકરાનું પૂજ્ય કાગબાપુનું જો ધામ એ કાગધામ તરીકે ઓળખાય તો સોનલધામ એ સોનલધામ તરીકે પ્રચલિત છે. પણ કેટલીક પ્રક્રિયાઓ જે સરકારી પ્રક્રિયાઓ ધારાધોરણની પ્રક્રિયાઓ છે એની પૂરતા માટેના પૂર્ણ પૂજ્ય આપણા આદરણીય ગિરીશ આપના નેતૃત્વમાં અમે કરશું અને આગામી દિવસોમાં અહીંયાથી શ્રી સોનલધામ મઢડા લખાશે એ પ્રકારની અપેક્ષા એ જ ભાવ અને એ જ મા સોનલના આશીષ. જય માતાજી, જય મા સોનલ.